ભારતના વિશાળ દરિયા કિનારાની આસપાસ દેશની ચોથા ભાગની વસ્તી રહે છે, જેમાંથી માછીમાર સમાજ દરિયા ઉપર જ સંપૂર્ણ રીતે આધારિત છે. પરંપરાગત રીતે માછીમારી કરવામાં પુષ્કળ સમય, બળતણ અને મહેનત લાગવા છતાં ભાગ્યે જ નફો થાય છે. ઇન્કોઇસના PFZ કાર્યક્રમ હેઠળ સંભવિત માછીમારી ક્ષેત્ર શોધી કાઢવા દેશ વિદેશના ઉપગ્રહોથી માહિતી મેળવાય છે. ઇન્કોઇસના વૈજ્ઞાનિકો ઉપગ્રહોની મદદથી એવા ક્ષેત્રો શોધી કાઢે છે જ્યાં દરિયાના પાણીનું યોગ્ય તાપમાન અને ભરપૂર ખોરાક માછલીઓને આકર્ષે છે. વૃક્ષોની ગેરહાજરીને લીધે દરિયાઈ જીવસૃષ્ટિ ખોરાક માટે શેવાળ પર આધારિત છે. આ શેવાળમાં રહેલ ક્લોરોફિલને માપીને ઉપગ્રહો ફળદ્રુપ વિસ્તારને ઓળખવામાં મદદ કરે છે. ઇન્કોઇસના વૈજ્ઞાનિકો આવા વિવિધ ઉપગ્રહોની માહિતી એકઠી કરીને રોજે રોજ સલાહકારી સમાચાર તૈયાર કરે છે. આ સલાહકારી સમાચાર સરળ નકશાઓ અને કોઠાઓના સ્વરૂપે 10 ભાષાઓમાં બનાવવામાં આવે છે અને માછીમારોને અનુકૂળ પડે એવા અનેક માધ્યમો દ્વારા બધા દરિયા કિનારાના રાજ્યોને મોકલાય છે. આ સેવાથી માછીમારોનું ઈંધણ બચે છે અને દેશનું કાર્બન ઉત્સર્જન ઘટે છે.